बोलो मोरी भाई आप साहब फेब्रुआरी महीना आवाज नहीं कोई ना ना तो आप साहब फेब्रुआरी महीना 20 तारीख है ત્યારે સમિતિના સભ્યો અથવા જે માંગણી કરનાર લોકો આપણી પાસે કચાતા ઉપવાસ ઉપર ત્યારે આપે રાતે આવીને એક વિડીયો આપેલો અને વિડીયો અમારી પાસે છે અને આપે બાંયધરી આપેલી કે તમે અત્યારે ઊભા થઈ જાઓ ગ્રામ સાહેબ આવે છે પછી તમારા પ્રશ્નનું સોલ્યુશન થશે અમારો પ્રશ્ન સાહેબ તમારી પર કોઈ બ્લેમ નથી પણ અમે જાણવા માગીએ છીએ કે સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે અમે 8000 નિમણૂક પત્રો આપીશું અમારી ગ્રાન્ટેડની બાબતમાં માંગણી હતી અને સરકારે માનીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે એ વાત અમારી સ્વીકારી હતી તો આ પદ્ધતિ અથવા આ પ્રોસેસમાં કેટલો સમય લાગે એમ છે અથવા તમારી પાસે કોઈ માહિતી એવી આવી છે કે જેને જેને સરકારે જાહેરાત કરી છે એ કેટલી યોગ્ય અને કેટલી સાચી છે અમારા વિદ્યાર્થી મિત્રો એ જાણવા માંગે છે બીજા કોઈને તો તમારે શું બધા વાતથી જ પૂછું બસ બીજા કોઈને પૂછું અમારા ઉપર પૂરો ભરોસો છે જે રીતે અમે કામ કરતા હતા ના હોય તો આ તૂટો કરે કે નથી હવે હું બોલી લઉં પૂરું પહેલે બધું મને બોલી લેવા દો આપણે જે રીતે સરકારીની જાહેરાત કરી હતી અને જે રીતે સોફ્ટવેર બનાવ્યું હતું એટલું તમને એકદમ ઇઝી સોફ્ટવેર બનાવ્યું હતું તમે ભૂલો કરી હતી તમને એડિટની પણ વ્યવસ્થા કરવામાં આવી અને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 1 બી આપણે ડિક્લેર કરતી હતું ડોક્યુમેન્ટ વેરિફિકેશન બી કરતી હતું સેકન્ડરીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પણ ડિક્લેર કરતી હતી પ્રશ્ન છે આપણે બધા જાણીએ છીએ એની આપણે કોઈ ચર્ચા કરતા નથી સરકારશ્રી દ્વારા નામદાર હાઈકોર્ટના ચુકાદાના આધારે 1/8/2018 જે ઠરાવ જે છે એ બીજી તારીખે રદ કરવામાં આવ્યો છે એ પણ આપને બધાને ખબર છે અને જેવું આ જે થયું છે થતાની સાથે અમે તરત અમારી કામગીરી શરૂ કરી છે તમે બધા જાણો છો કે કામગીરીમાં કેટલા તબક્કા છે એમાં પહેલો 5મો રાઉન્ડ 2016 જે ભરતી કરી હતી એ ભરતી પૈકી 5મા રાઉન્ડની ભરતી કરવાની બાકી છે આ તો તમને બધાને ખબર છે 5મા રાઉન્ડની ભરતી માટે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જિલ્લાઓ પાસેથી જગ્યાઓ વેરિફિકેશન માટે સોમ મંગળ બુધ 3 દિવસ માટે મંગાવી લીધી છે આજે 12 જિલ્લાઓ આવ્યા છે બાકીના જિલ્લા આવતીકાલે બુધવારે આવશે અને એ જગ્યાઓનું કામ ફાઇનલ થઈ ગયા પછી 5મા રાઉન્ડની કામગીરી શરૂ કરવામાં આવશે એના પેરેલલ સરકારી માધ્યમિક અને સરકારી ઉચ્ચતર માધ્યમિક તો સરકારી માધ્યમિક અને સરકારી ઉચ્ચતર માધ્યમિક માટે જગ્યાઓ અમને અમારી મહેકમ શાખા દ્વારા આપવામાં આવે છે અને મહેકમ શાખાએ દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને પરિપત્ર કરી ફાઇનલ જગ્યાઓ કારણ કે અત્યારે જે આપણે જગ્યાઓ જે મૂકેલી હતી આપ બધા જાણો છો એ પ્રમાણે ઓગસ્ટ મહિનાની હતી ઓગસ્ટ 2019 બરાબર એટલે જગ્યાઓ એ રીતે ફાઇનલ કરવી તમારા હિતમાં જરૂરી છે કારણ કે જો જગ્યાઓ ફાઇનલ કર્યા વગર તમને નિમણૂક હુકમ આપીએ તમે ત્યાં આગળ શાળાએ જાઓ અને શાળાએ એમ કહેવામાં આવે કે અહીંયા વર્ગ બંધ થઈ ગયો છે જગ્યા નથી શાળા બંધ થઈ ગઈ છે જગ્યા નથી તો તમારા લોકોનું ગઈ ભરતીમાં આવો પ્રશ્ન થયેલા છે એ પ્રશ્ન ના થાય એટલા માટે સરકારી માધ્યમિક અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની જગ્યાઓ ફાઇનલ જગ્યાઓ લગાવવામાં આવી છે એનો પરિપત્ર પણ આપ બધાએ જોયેલો છે બરાબર એ જ રીતે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક અને ગ્રાન્ટેડ માધ્યમિકમાં પણ આ વર્ષે 10મા ધોરણનું પરિણામ ઓછું આવ્યું એના કારણે 11માના ઘણા બધા વર્ગો બંધ થાય કોવિડના કારણે જે પરપ્રાંતિય જે લોકો હતા એ પોતાના રાજ્યમાં જતા રહ્યા એના કારણે પણ ઘણી બધી શાળાઓમાં 9મામાં એડમિશન ઓછા થયા છે 10મામાં એડમિશન ઓછા થયા છે અને એના કારણે વર્ગ ઘટાડાની પરિસ્થિતિ આવી છે આ પરિસ્થિતિને નિવારવા માટે અમને સંચાલક મંડળો શિક્ષક મંડળોએ જે રજૂઆત કરી એ રજૂઆતના આધારે સરકારને અમે દરખાસ્ત કરી આ દરખાસ્ત પણ વાયરલ થઈ છે અને એ પણ તમને બધાને મળેલી છે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ વર્ષે આ પરિસ્થિતિમાં વર્ગ ઘટાડા ન કરો
આ દરખાસ્ત અમે એટલા માટે કરી છે કે વર્ગ ઘટાડા ના થાય, તો હયાત શિક્ષકો ફાજલ પણ ના થાય અને આપણે જે જગ્યાઓ નિશ્ચિત કરી છે એ જગ્યામાં ઘટાડો આવે. જો વર્ગ ઘટાડા કરીએ તો માનો કે 500 શિક્ષક ફાજલ થાય તો એ 500 જે છે ખાલી જગ્યા ઉપર આવે તો તમારી 500 જગ્યા જતી. એટલે દિનેશભાઈ આ બધી પ્રક્રિયા ચાલુ જ છે અને આમાં ક્યાંય કોઈ જગ્યાએ કોઈ અટકાવ નથી. એટલે બધી પ્રક્રિયા જેમ જેમ પ્રક્રિયા પતતી જશે એમ એમ કામ આગળ વધતું જશે. સાહેબ હવે અનિશ્ચિતતા એ છે, પ્રશ્ન ત્યાં એવું નથી કે કાર્ય નથી થતું, અનિશ્ચિતતા એ છે કે 4-4 વર્ષ ને 5-5 વર્ષ સુધી કાર્ય પદ્ધતિ ચાલી રહી છે, બરાબર ને? પ્રશ્ન એ છે ને આપણો. હવે જે લોકોએ 2016 આ ફોર્મ ભર્યા છે, પરીક્ષા આપી છે, અથવા 17 આપી છે કે 18 આપી છે, એની સરકારે ગતિશીલ સરકારની વાત કરીને જે તમે આ સરકાર સરકારની છે જે સિસ્ટમ અત્યારે ફોલો થઈ રહી છે એમાં અમારી ઉંમરના પ્રશ્નો આવી રહ્યા છે, અમારા સર્ટિફિકેટના પ્રશ્નો આવી રહ્યા છે. આ તમામ પ્રશ્નોને લઈને આપે નિવેદન કરેલું કે ટ્રમ્પ જાય એટલે, હવે ટ્રમ્પ તો જતા રહ્યા છે, પછી કોરોના આવ્યું, હવે કોરોના પણ જતો રહ્યું. હવે પ્રશ્ન એ છે કે આમાં સમય ફિક્સ, સમય 5 મહિના, 5 વર્ષ, 5 દિવસ, 15 દિવસ, એ સમય અમારે ફિક્સ જોઈએ છે. એના માટેની જ અમારી રજૂઆત છે કે જો આ અનિશ્ચિતતા દૂર કરવામાં નહીં આવે તો ઘણા બધા વિદ્યાર્થીઓના 19-10 સર્ટિફિકેટ પૂરા થાય છે, ઘણાની માર્ક્સ પૂરી થાય છે, ઘણાની વયમર્યાદા પૂરી થાય છે અને ઘણાની ધીરજ પણ પૂરી થાય છે. એટલે જે બનાવો બની રહ્યા છે એને લઈને અમે તમારી પાસે એ બીજું કે સરકાર દ્વારા અને ડિપાર્ટમેન્ટ દ્વારા બંનેમાં કોન્ટ્રાવર્સી થઈ રહી છે, મુખ્ય પ્રશ્ન તો ત્યાં ઊભો થાય છે. સરકાર દ્વારા એમ કહેવામાં આવે છે કે અમે ગ્રાન્ટેડના ફોર્મ ભરવા માટેનું 5 તારીખે સ્ટાર્ટ કરી દઈએ છીએ. ડિપાર્ટમેન્ટમાંથી એમ કહેવામાં આવે છે પ્રક્રિયામાં છે અથવા મંજૂરીમાં છે. વિદ્યાર્થીઓનો આજે દરેક વિદ્યાર્થીના પરિવારને રોજે પોલીસનો સામનો કરવો પડે છે, અચકાયતનો સામનો કરવો પડે છે, પૈસા આર્થિક સામનો કરવો પડે છે અને પરિવારના સામાજિક સામનો કરવો પડે છે. એટલે અમારે સમય ભલે તમે આજ્ઞા જ આપો એવું નથી કે તમે 1-2 દિવસમાં 3 દિવસમાં તમારા જે ડિપાર્ટમેન્ટ હોય એમાં ડિસ્કસ કરી અને અમને 4-5 દિવસની અંદર અમારી તારીખ ફિક્સ કરવામાં આવે, બરાબર ને? આપણી વાત એ છે ને, અમને તમે જ્યારે કહો ત્યારે. હવે આ બધા લોકોની 2-5 પ્રતિનિધિઓ આવશે, તમે કહેશો કે ભાઈ 5 દિવસ પછી કે 10 દિવસ પછી, તમે તારીખ એક અમને ફિક્સ કરી દો કે ભાઈ તમને 2025 નોકરી આપવાની છે અથવા નથી આપવાની છે. એટલે અમે એની ઉઘરાણી સરકાર પાસે સ્ટાર્ટ કરીએ. બાકી આ કચેરીમાં કેટલા પગથિયા છે એ તમામ વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ છે, કારણ કે 3-3 વર્ષથી ધક્કા ખાઈ રહ્યા છે. અમારી આજની તકે પણ રજૂઆત છે અને સરકારશ્રીને છે, તમે એક ડિપાર્ટમેન્ટ છો, ડિપાર્ટમેન્ટમાંથી આ પ્રોસિજર થશે તો જ આગળ વધશે એવું અમે માનીએ છીએ. બીજા કોઈને કાંઈ સવાલ છે હવે ભાઈ આ બાબતમાં? સાહેબ એટલે અમને ડેટ ફિક્સ કરવામાં આવે, આજની અમારી રજૂઆત છે. તમે અમને આજના તારીખ ના આપો કોઈ સવાલ નથી. અમારી રજૂઆત એવી છે કે ભાઈ આ બધી પ્રક્રિયા રોજ માંગણી નીચેના ડિપાર્ટમેન્ટમાંથી વિગતો માંગવામાં આવે છે, એ વિગતો કઈ તારીખે પૂરી થશે? જો ગ્રાન્ટેડના ફોર્મ ભરતી માટે તમે બધા જાણો છો એ પ્રમાણે સરકારે જાહેરનામા બહાર પાડી ભરતીની સમય બનાવવામાં સરકારીની અને આ ભરતી સમિતિનો હું સભ્ય સચિવ મેમ્બર સેક્રેટરી બંને બધા. એટલે તમે બધા જાણો છો હું મેમ્બર સેક્રેટરી છું એટલે મારી પાસે એવી કોઈ સત્તાઓ નથી કે હું તમને સોપર ડેટ આપી શકું, પણ તમને જે કીધું એ પ્રમાણે કામગીરી જેમ આગળ વધશે એમ એમ ઉમેદવારોની માંગણી હતી કે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાની ભરતી પહેલા કરો, પછી સરકારી માધ્યમિક ની કરો, પછી ગ્રાન્ટેડ ઉચ્ચતર ની કરો, પછી ગ્રાન્ટેડ માધ્યમિક. આ તબક્કાવાર આપણે કરવા માંગીએ છીએ. એટલે ગ્રાન્ટેડ જે છે ગ્રાન્ટેડ માધ્યમિક અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકના બે કારણો સર અત્યારે અમે તારીખ નથી આપી શકીએ. એક તો અમે વર્ગ ઘટાડા માટે જે સરકારને દરખાસ્ત કરી છે એ દરખાસ્તનો નિર્ણય લેવાઈ જાય કે આ વર્ષે કોઈ વર્ગ ઘટાડા કરવાના નથી. આ નિર્ણય લેવાય એટલે તાત્કાલિક અમે જગ્યાઓ મંગાવી લઈએ અને એને પેરેલલ સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાનું કામ શરૂ કરી અને પૂરું થાય, જેવું પૂરું થાય એટલે તરત આપણે ગ્રાન્ટેડની જાહેરાત આપી છે. સર આપણે કીધું તમારા આપણે ભાઈ સાહેબના સવાલથી અમારું લોજિક ના ના સાહેબના સવાલથી આપણે ખરેખર સંતોષ છીએ કે સાહેબે કીધું. બીજી બાબત એ છે કે સાહેબે એક વાતનું ધ્યાન દોર્યું કે ભાઈ અમારી કોઈ સત્તામાં નથી, બોર્ડના સત્તામાં સારી નહીં, પર્ટિક્યુલર એક મેમ્બર સેક્રેટરી તરીકે મારી સત્તામાં નથી. તો આપણે સાહેબને વિનંતી કરીએ કે આપણને
જે સત્તાધીશો છે જે સત્તા કરી શકે છે એની પાસે અમારા પ્રતિનિધિનો સમય આપવાનો જ્યારે કેસો ત્યારે અમે રજૂઆત કરી દેશભાઈ સમિતિ છે સમિતિની બેઠક બોલાવીને એમાં નિર્ણય કરી અને એ સમિતિનો નિર્ણય છે એનો જવાબ મારે તમને જ આપવાનો મારે જ આપવાનો એજ આ મેમ્બર છે એક વર્ષનો સમય થયો આપે સાહેબ 2020 ના ફેબ્રુઆરી મહિનામાં 20 તારીખે અમારી છાવણીમાં આવીને તમે કીધેલું અમે અહીંયા નથી પૂછવા તમે છાવણીમાં આવીને કીધેલું અમે એમ કરીએ છીએ કે સરકાર એ પોલિટિકલી પાર્ટીની ચાલતી સરકાર છે અને તંત્ર છે તંત્ર ઉપર વિશ્વાસ રાખીને વિદ્યાર્થીઓ કાયમી કામ કરતા હોય છે તો આપની વિશ્વસનીયતા માટે અમે એમ કહીએ છીએ કે જે અધિકારીઓ હોય જે જવાબદાર કમિટી હોય તમે 2 દિવસ 5 દિવસ પછી કયો અમે આવીને તમને રૂબરૂ મળીએ અને ક્યારે અમારી આ અનિશ્ચિતતા દૂર થશે એટલો જ અમારો સવાલ જોઈએ છે તમે જો આજે આવેદન પત્ર લાવ્યા હોય મને આપો એટલે મળી શકું બેઠક બોલાવીને સમિતિમાં મૂકી આપી દઈએ આપણે આવેદન પત્ર સરદભાઈને મોકલાયું છે પછી આવો 4-5 છોકરીઓ આવો ભાઈ 2-3 સ્ટુડન્ટો આવો અને સાહેબને આવેદન પત્ર આપો સમિતિની બેઠકમાં લઈ અને પછી આમાં જેને અમારે જાણ કરવાની એનો મોબાઈલ નંબર લખી નાખો તમને કોપી આપી છે હજી ભાઈ આવો ને સમિતિ સભ્ય આવો રોહિતભાઈ કોરોના કરતા આમાં મરી ગયા બેરોજગાર કોરોનામાં ચાલો તો બધાને ખૂબ ખૂબ આભાર ચલો સાહેબ પેલા સાહેબ સાહેબ ચાલો સાહેબ ચાલો સાહેબ કઈક નાનકડું બ્રીફ કરો હજી સર કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં નથી આવ્યો અને કહેવામાં આવ્યું છે કે અમારી પાસે જ કોઈ માહિતી નથી તો અમે માહિતી મંગાવી રહ્યા છીએ અને માહિતી દ્વારા જે કઈ આવશે એ 2-5 દિવસમાં તમને કહેવામાં આવશે સૌથી મોટી કરુણતા એ છે કે 4 વર્ષથી માહિતી જ મંગાવવામાં આવી રહી છે અને માહિતીના આધારે કોઈ પણ જાતનો નિર્ણય લેવામાં આવ્યો નથી. સરકારશ્રીએ 2 દિવસ પહેલા જાહેરાત કરી દીધી કે અમે પ્રતિભાર પાછું નિમણૂકો આપશું. સાહેબને પોતાને ખબર નથી કે કેટલી નિમણૂકો અને કયા ડિપાર્ટમેન્ટમાં અધિકારીએ જવાબ અમને આપ્યો છે.